નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખે મહત્વના સમાચાર પર. તો જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં શુક્રવારે આર્મી અને આતંકી વચ્ચે થયેલ અથડામણ થઈ હતી. આ દક્ષિણ કાશ્મીરના ત્રાલના સુરક્ષા દળોએ જશે મોહમ્મદ ના એક આતંકીને ઠાર માર્યો છે. જમ્મુ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં શુક્રવારે આર્મી અને આતંકીઓ વચ્ચે થયેલા અથડામણ થઈ. દક્ષિણ કાશ્મીરમાં ત્રાલમાં સુરક્ષા દળોએ જૈશ એ મોહમ્મદના એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે અથડામણમાં એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. મળી રહેલા સમાચાર અનુસાર ઘટનાસ્થળ પરથી મોટી સંખ્યામાં માતમ હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. ત્રાલે કાઉન્ટર લઈને આઈજીપી કાશ્મીર એસપી પાની કહ્યું કે આતંકીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. દારૂગોળો પણ મોટી સંખ્યામાં માત્રામાં મળી આવ્યો છે. અમને જે સામાન મળ્યો છે તેના પરથી સાબિત થાય છે કે આતંકીઓના જૈશ એ મોહમ્મદ સાથે સંબંધ હતા. એ કાઉન્ટરને રાષ્ટ્રીય રાઇફલ્સ સ્પેસ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાન પણ એ કાઉન્ટરમાં સામેલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે સર્ચ ઓપરેશનમાં હાલ પણ હજી ચાલુ છે અને વિસ્તારમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓને રદ કરી દેવામાં આવી છે. આનાથી પહેલાં જમ્મુ કાશ્મીરમાં પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ટ્રાલમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઘાટીના ટ્રાલ વિસ્તારમાં પાછલા દિવસોમાં પણ જૈશ એ મોહમ્મદને એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો. આતંકી લઈને પ્રમુખ મસૂદ અઝહરનો ભત્રીજો હતો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ જમ્મુ કાશ્મીર. પંજાબ નેશનલ બેંકની યુકેની સહાય કંપનીને 5 ભારતીયોને એક અમેરિકન અને 3 કંપનીઓ પર કેસ કર્યો છે. બેંકનો દાવો છે કે આ લોકોએ બેંકને ભ્રમિત કરીને કરોડો રૂપિયાની લોન લીધી છે. પંજાબ નેશનલ બેંકને યુકેની સહાય કંપનીને 5 ભારતીયો એક અમેરિકી અને 3 કંપનીઓ પર કેસ કર્યો છે. બેંકનો દાવો છે કે આ લોકોએ બેંકને ભ્રમિત કરી કરોડો રૂપિયાની લોન લીધી છે. આ લોકોનું બેંક પર કુલ દેવું લગભગ 3.7 કરોડ અમેરિકી ડોલર એટલે કે 271 કરોડ રૂપિયા છે. હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં બેંકે કહ્યું કે પીએનબી લિમિટેડ, જેની યુકેમાં કુલ 7 શાખાઓ છે, તેની મુખ્ય કંપની પીએનબી છે, ખાનગી વ્યક્તિઓ અને કંપનીઓ પર કેસ દાખલ કરી રહ્યા છે, જેમણે લોન લેવા માટે ખોટા દસ્તાવેજ રજૂ કર્યા છે. બેંકના દાવા અનુસાર આ લોન સાઉથ કેરોલિયન તેલ રિફાઇનિંગ યુનિટ લાવવા અને પવન ઉર્જા પ્રોજેક્ટ્સ વિકાસવા વિકસિત કરવા માટે તેને વેચવા માટે લેવામાં આવી હતી. બેંકે દાવો કર્યો છે કે લોન લેવા માટે ખોટી વધારે ચઢાવીને બેલેન્સ શીટ રજૂ કરવામાં આવી હતી. તેના સિવાય પ્રોજેક્ટ્સની સ્થિતિ વિશે પણ ખોટા આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેંકે પોતાના દાવામાં કહ્યું કે ગેરંટીદાતાઓ દ્વારા દાવેદારોની મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. આ લોન તે યોજનાઓ માટે લેવામાં આવી છે જેમાં શરૂથી જ છેતરપિંડી કરવામાં આવી હતી. પીએનબીએ કહ્યું કે તેમણે 2011 અને 2014ની વચ્ચે આ રકમ લોકોને ડોલરોમાં અમેરિકાની રજિસ્ટર 4 કંપનીઓને આપવામાં આવી હતી. 4 કંપનીઓ અક્ષય ઉર્જાના વિસ્તારમાં કામ કરે છે. તેમના નામ સાઉથ ઇસ્ટર્ન પેટ્રોલિયમ LLC, પેપ્સો બીમે USA, ત્રીસે વેન્ડ એન્ડ ત્રીસે રિસોર્સ છે. SEPL અમેરિકામાં રિસાયક્લિંગ પ્લાન્ટમાં કામ કરે છે. તેમણે બેંકની સાથે લગભગ $70 મિલિયન ડિફોલ્ટ કર્યું છે. તેમાંથી 10 મિલિયન PNB અને 7 મિલિયન બેંક ઓફ બરોડાની રકમ છે. બેંકનું કહેવું છે કે SEPLની પાસે અત્યારે ધનની કમી હોઈ શકે છે, જેના લીધે તેઓ પોતાનો વેપાર સમેટવામાં લાગેલા છે. પેપ્સી બીમ એન્વાયરમેન્ટ સોલ્યુશનની ચેન્નાઈમાં ફેક્ટરી છે. તેના સિવાય અમેરિકાના વર્જિનિયામાં પણ એક યુનિટ છે. આ SEPLની 100% લાભકારી સ્વામી છે. પેપ્સો USA 13 મિલિયન ડોલરનું ડિફોલ્ટ કર્યું છે. પોતાના દાવામાં કહ્યું છે કે તે પેપ્સો બીમે USA અને પેપ્સો બીમ ઇન્ડિયાના બંને પર કેસ કરી રહી છે. બેંક તરફથી ચેન્નાઈના રહેવાસી પેપ્સો બીમાના નિર્દેશકોએ સુભમ્ય મણિયને અને તેમના ભાઈ ડાયરેક્ટર અંતરમને અનંત રામશંકરના સિવાય US સબસિડીના CEO લ્યુક સ્ટેંગલ પર પણ કેસ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ. શ્રીલંકામાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ રાજકીય ડ્રામાનો નવો વળાંક આવ્યો છે. રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ સંસદને વિખેરી નાખવાનો આદેશ જાહેર કર્યો છે. શ્રીલંકામાં છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામામાં નવો વળાંક આવ્યો છે અને રાષ્ટ્રીય મૈત્રીપાલ સિરિસેનાએ સંસદને વિખેરી નાખવાનો આદેશ જાહેર કર્યો છે. શુક્રવારે મધરાતે આની સત્તાવાર જાહેરાત થતાં જે તે અમલમાં આવી જશે, તો 2019ની શરૂઆત શ્રીલંકા ફરી ચૂંટણી યોજાઈ શકે છે. જોકે આ એટલું પણ સરળ નથી, કેમ કે રાષ્ટ્રપતિના આ આદેશને સુપ્રીમ કોર્ટે પડકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે. વડાપ્રધાન પાસેથી
પદેથી બરખાસ્ત કરાયેલા રાનિલ વિક્રમસિંઘેને પક્ષ યુનાઇટેડ નેશનલ પાર્ટીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે આવા નિર્ણય લેવાની સત્તા નથી. ઉલ્લેખનીય છે કે ગયા મહિને રાષ્ટ્રપતિ સિરિસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે અને તેમના મંત્રીમંડળે બરખાસ્ત કરી પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્ર રાજપક્ષેને નવા વડાપ્રધાન નિયુક્ત કરી દીધા હતા. વિક્રમસિંઘે પદ છોડવાનો ઇનકાર કરી તેમના ગેરકાયદેસર હટાવવાનો આપવાનો આરોપ લગાવ્યો હતો. વિક્રમસિંઘેના પક્ષ યુએનપીના સંસદ અજિત પર્યાએ જણાવ્યું હતું કે સંસદને ભંગ કરવાનું પગલું ગેરકાનૂની છે અને વિશ્વાસ છે કે તે રદ થશે. રાજપક્ષેએ સામાન્ય ચૂંટણીમાં સમર્થન કરીને એવું ટ્વીટ કરીને કહ્યું કે નેતા તરીકે અમની જવાબદારી છે કે શ્રીલંકાના ભવિષ્ય બાબતે નિર્ણય લેવાનો મોકો તે જનતાને આપે. સામાન્ય ચૂંટણીના દેશની સ્થિરતા તરફ લઈ જશે. બીબીસીના સિંહાલા સેવાના સંસદ દાંત અને આઝમ અઝીમનું કહેવું છે કે સિરિસેના રાજપક્ષ મોરચો જલ્દી ચૂંટણી ઈચ્છે છે કે કેમ કે તેમની પાસે સંસદમાં પોતાની નવી સરકાર માટે બહુમત નથી. 2015માં લાંબા સમયથી રાષ્ટ્રપતિ રહેલા રાજપક્ષને સિરિસેને અને વિક્રમસિંઘેને ગઠબંધન હરાવ્યા હતા. આ ગઠબંધનના શરૂઆતથી જ તિરાડ હતી અને આખરે સિરિસેનાએ વિક્રમસિંઘેને પદથી હટાવીને રાજપક્ષના વડાપ્રધાન ઘોષિત કર્યા. એવું કહેવાય છે કે ભારતને એક બંદરે ભાડા પટ્ટે આપવાની યોજનાને લઈને બંને વચ્ચે વિવાદ કર્યો હતો. આ વિવાદ બાદ બંને પક્ષો સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા હતા. બરખાસ્ત કરાયેલા વડાપ્રધાન પોતાનું નિવાસ સ્થાન ટેમ્પલને ત્રીજ છોડવાનો ઇનકાર કરી દીધો હતો અને રાષ્ટ્રપતિનું પગલું બંધારણ વિરુદ્ધ ગણાવી સંસદનું સત્ર બોલાવીને માંગ કરી હતી. તેમની માંગણી હતી કે સંસદનું સત્ર બોલાવી વિશ્વાસમાંનો મત લેવામાં આવે. આ તરફ રાજપક્ષે એ નવા મંત્રીમંડળની શપથવિધિ સાથે જ નાણામંત્રીનું પદ પણ લઈ લીધું અને સંસદમાં સમર્થન મેળવી શકાય તે માટે 4 સંસદ સભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા. અગ્રણાઓની વચ્ચે બરખાસ્ત કરાયેલા પેટ્રોલિયમ અને મંત્રીના અંગર્ષકે તેમના ઘરની બહાર પ્રદર્શન કરી રહેલા લોકો ઉપર ગોળીબાર કરતા ગત મહિને હિંસા પણ થઈ હતી. આ રાજકીય સંકટ ઉપર પડોશી દેશ ચાંપતી નજર રાખી રહ્યા છે. ચીને રાજપક્ષોને અભિનંદન આપ્યા છે કે જ્યારે ભારત યુરોપિયન યુનિયન અને અમેરિકા બંધારણનું સન્માન કરવામાં રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જમ્મુ કાશ્મીરના પુલવામા સૈન્ય અને આતંકીઓની મુઠભેડમાં 2 આતંકવાદીઓના મોત થયા છે. જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકવાદી વચ્ચે થયેલી મુઠભેડમાં 2 આતંકીઓના મોત થયા હતા. જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સૈન્ય અને આતંકીઓની મુઠભેડમાં 2 આતંકીઓની મોત. જમ્મુ કાશ્મીરમાં સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં 2 આતંકીવાદીઓને મોત થયા છે. સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં થઈ. શનિવાર સવારે સુરક્ષા દળોને સૂચના મળી હતી કે ટિકેને વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ સંતાયેલા છે. આથી તરત જ રાષ્ટ્રીય રાઇફલ્સ અને તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોને જોતા જ આતંકવાદીઓ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું. આથી પોતાના બચાવમાં સૈન્ય જવાબી હુમલો કરતા બંને આતંકવાદીઓને માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પણ થઈ ગઈ છે. સૈન્યના જણાવ્યા અનુસાર તે બંને આતંકીઓના નામ લિયાકત અહમદ તેમજ વાજિદ છે. લિયાકત અહમદ પુલવામાના નીચેના વિસ્તારમાં રહેવાસી હતો, જ્યારે બીજો આતંકી વાજિદ પણ પુલવામાનો જ રહેવાસી છે. સૈન્યએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પુલવામા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે. સુરક્ષા દળોને આતંકવાદીઓ પાસેથી 1 ઇન્સાસ રાઇફલ અને 1 એસોલ્ટ રાઇફલ પણ કબજે કરી લીધી છે. માહિતી અનુસાર ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. સૈન્ય અને જવાનો પાછા ફરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, જમ્મુ કાશ્મીર. તો આના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈ એક બ્રેક. આજ ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સ હમારી સંસ્થા મેં વર્ષો સે ચલા આયા. સંયુક્ત રૂપ સે હમ યહાં દીપાવલી કા ચોપડા પૂજન કા તહેવાર યહાં સભી ઇકઠ્ઠે હોકે સભી ભાઈ કરતે હૈ. ઉસમે માં સરસ્વતી ઓર માં લક્ષ્મી કી પૂજા કા પ્રસ્થાન રહેતા હૈ ઓર સારે વેપારી હમારે જો મિત્રગણ હૈ વો ઇસ પૂજા મેં સમ્મિલિત હોતે હૈ. ઓર પૂજા હોને કે બાદ ફટાકડે વગેરે ફોડ કર ઇસકો હમ લોગ ઉજાતે હૈ ઓર વર્ષો સે યે પરંપરા ચલી આઈ હૈ. ઇસકો સારે પરિવાર કે સાથ મિલકર હમ ઈશા રિયલ એસ્ટેટ ડેવલપર્સ મેં યે ચોપડા પૂજન કા પ્રોગ્રામ હર સાલ હોતા હૈ, જો હમારી વર્ષો સે પરંપરા ચલી આઈ હૈ, ઉસે હમ વર્ષો સે નિભા રહે હૈ ઓર ચોપડા પૂજન કા પ્રોગ્રામ સંપન્ન કરતે હૈ.
सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं। उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी, हमारे जो मित्रगण हैं, वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है। इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम संपन्न करते हैं। सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना। आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन किया जाता है। उसके उपलक्ष्य में चोपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष्य में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 B2 અને ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ ના પરિવાર તરફથી હું આપ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવું છું। તમારું જીવન અને સૌનું જીવન એક સરસ પ્રકાશમય રહે અને સુખી સંપન્ન અને એક સંસ્કારથી ભરેલું જીવન રહે તેવી મારી શુભકામનાઓ છે। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। यादव, मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं। साथ साथ में NSTU न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं। जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा
आप अग्रसर रहें, उज्ज्वल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूँ। जय हिंद, जय भारत। આ વાતની જાણકારી મૂન જે જાતે પોતાની ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી હતી। બુધવારે મૂને એક સાથે ઘણા બધા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમણે કેટલાક જેકેટ મોકલ્યા છે। આ તમામ ભારતીય પરંપરાના આધુનિક જેકેટ છે જે મોદી જેકેટના નામથી પ્રખ્યાત છે। હવે તે સરળતાથી કોરિયામાં પણ મળી શકે છે। એટલું જ નહીં પરંતુ સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિએ આ પ્રકારના ઘણા જેકેટ પોતાના માટે બનાવડાયા છે અને તે તમામ પર મોદી જેકેટ લખાવ્યું છે। તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ આ વર્ષે દિવાળી ભારતમાં મનાવશે। તે પોતાની પત્ની સાથે થોડા જ સમયમાં ભારત પણ આવશે। તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લુકને ઘણી વાર વાહવાહી મળી છે। એમાં મોદી જેકેટ, મોદી કુર્તો ખૂબ જ પ્રખ્યાત છે। આ ઉપરાંત ગણતંત્ર દિવસ, સ્વતંત્રતા દિવસના અવસરે તેઓ જે પ્રકારની પાઘડી બાંધે છે જેને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે। બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ। છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે આજે ખૂબ જ મહત્વનો દિવસ છે। તો છત્તીસગઢમાં આજે પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પૂરો થઈ જશે। તે પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાહુલ ગાંધી આજે છત્તીસગઢમાં મનોરંજન રેલી કરશે। મોતીલાલ વોરાજી, પીએલ પુનિયાજી, ભૂપેશ બઘેલજી, ટીએસ સિંહદેવજી, તામરાજ સાહુજી, ચરણદાસ મહંતજી, અરવિંદ નેતામજી, શિવ ડહેરિયાજી, કમલા મનહરજી, ગિરીશ દુબેજી, નારાયણ કુરેજી, કેશવચંદ યાદવજી, કોંગ્રેસ પાર્ટી કે હમારે સબ કાર્યકર્તા, સેવાદલ કે જો લોગ આએ હૈ, યૂથ કોંગ્રેસ કે, NSUI કે હમારે કાર્યકર્તા, મહિલા કોંગ્રેસ કે હમારે સબ મહિલાએ, ભાઈઓ ઔર બહેનો, પ્રેસ કે હમારે મિત્રો, આપ સબકા યહાં દિલ સે બહોત બહોત સ્વાગત। આજ જો પ્રેસ કે હમારે મિત્ર હૈ, આજ જો હમારે પ્રેસ કે હમારે મિત્ર હૈ, ઉનસે થોડી મેરી શિકાયત હૈ। ભાઈઓ ઔર બહેનો, આપને નીરવ મોદી ઔર મેહુલ ચોકસી કા નામ સુના હૈ? સુના હૈ ના? ચોર, 35,000 કરોડ રૂપિયા ચોરી કરને વાલા ચોર, હિન્દુસ્તાન સે ભાગને વાલા ચોર, મેહુલ ચોકસી, નીરવ મોદી, નામ તો સુના હૈ ના? તો હુઆ ક્યા, મેહુલ ચોકસી ને અરુણ જેટલીજી કી બેટી કો, મતલબ જો 35,000 કરોડ રૂપિયા વાલા ચોર હૈ, ઉસને અરુણ જેટલી જો ફાઇનાન્સ મિનિસ્ટર હૈ, ઉનકી બેટી કે બેંક અકાઉન્ટ મે લાખો રૂપિયા ડાલા। આજ આપ સબકે સામને ઉપસ્થિત હુઆ હું, એસે ખેડાગઢ વિધાનસભા કે હમારે પ્રત્યાશી ભાઈ કોમલ જંગેલ જી, શ્રી ખૂબચંદ પારેખ જી, શ્રી વિક્રાંત સિંહ જી, પ્રદીપ ગાંધી જી, ગિરાજ કિશોર વૈષ્ણવ જી, શ્રી અરવિંદ શર્મા, શ્રી વીરેન્દ્ર જૈન, શ્રી તીરથ ચંદેલ, શ્રી અનિલ અગરવાલ, શ્રી રામકુમાર જોશી, ઓર આજ વિશાળ જનસભા મે દૂર દૂર સે આયે હુએ ખેડાગઢ વિધાનસભા કે મેરે પ્યારે ભાઈઓ ઔર બહેનો,
आज मैं यहाँ आपके सामने भारतीय जनता पार्टी के प्रत्याशी कोमल जी के प्रचार के लिए आया। 12 तारीख को यहाँ बैठे हुए सब माताओं भाइयों बहनों को अपना अपना मतदान करना और आपके मत से छत्तीसगढ़ में 5 साल तक सरकार बनने वाली। आप आने वाली 12 तारीख को तय करने जा रहे हैं कि किस पार्टी की सरकार बनानी है, किस व्यक्ति के नेतृत्व में सरकार बनानी। एक और ना नेता है, ना नीति है, ना सिद्धांत है, ऐसी कांग्रेस पार्टी है। और दूसरी ओर नरेंद्र मोदी और रमन सिंह के नेतृत्व में भारतीय जनता पार्टी। छत्तीसगढ़ की महान जनता को मैं आज इस सड़क अतरिया गांव से, खेरागढ़ विधानसभा से आह्वान करने आया हूं कि सरकार ऐसी बनाइए जो छत्तीसगढ़ को समृद्ध छत्तीसगढ़ बनाए, नवा छत्तीसगढ़ बनाए। ऐसी सरकार माताओं बहनों भाइयों कि हमारा छत्तीसगढ़ बना उसके पहले मध्य प्रदेश का एक हिस्सा हुआ करता है। कांग्रेस की सरकारें बनी थी और विकास के मामले में हमेशा छत्तीसगढ़ को अन्याय होता रहता था। होता था या नहीं होता था? तेरा जोर से बोले, होता था या नहीं होता था? कभी कोई कांग्रेसी को छत्तीसगढ़ बनाने का विचार नहीं आया। छत्तीसगढ़ का हमेशा कांग्रेस विरोध करती है। सुखा बंधुओं ने विरोध किया, कांग्रेस के उस वक्त सभी नेताओं ने विरोध किया। भारतीय जनता पार्टी की केंद्र में सरकार बनी, अटल जी प्रधानमंत्री बने, हमारे नेता अटल बिहारी वाजपेयी ने नए छत्तीसगढ़ को बनाने का काम किया और आज महान राज्य बनकर दुनिया के सामने खड़ा है। और जब छत्तीसगढ़ बना तब भी यहां कांग्रेस की सरकार बनी, बहुमत कांग्रेस का था और छत्तीसगढ़ एक बीमारू राज्य के रूप में जाना जाता था। उस बात को आज 15 साल हो गए मित्रों, छत्तीसगढ़ की जनता ने एक निर्णय किया। छत्तीसगढ़ में योजना विधानसभा ने लेने तमाम चुटनियों पर राजकीय पार्टियों द्वारा प्रचार करवामा आवी रियो छे। तेरा प्रचार ने लेने दमदमाट शुरू करी देवामा आवी छे तैयारियों। त्यारे हवे भारतीय जनता पार्टी थी पण वडाप्रधान नरेंद्र मोदी ए पण जगदलपुर मा रेली ने संबोधित करी हती। છત્તીસગઢમાં યોજનારી વિધાનસભાને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારને લઈ ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો, ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જગદલપુરમાં એક રેલીને સંબોધિત કરી હતી। જે લોકો લોકશાહીને ખતમ કરવા માંગે છે તેઓને વધારે મતદાન કરીને જડબાતોડ જવાબ આપ્યો જોઈએ। બોમ્બ અને બંદૂકને રસ્તાઓથી સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી। ભાઈબીજના તહેવારના દિવસે હું તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો છું। અત્યાર સુધીમાં દેશમાં જેટલા પ્રધાનમંત્રી થયા છે તેના કરતાં હું બસ્તર આવ્યો છું। જ્યારે પણ આવ્યો છું ત્યારે ખાલી હાથે ગયો નથી। પહેલાંની સરકારને કામ તારું મારું કરવાનું હતું, પરંતુ આજે જે પોતાની જવાબદારી અદા કરવા માટે આવ્યો છું। અમારું લક્ષ્ય સૌના સાથે સૌનો વિકાસ છે। છત્તીસગઢનો વિકાસ જોઈને લોકોને માજે આશ્ચર્ય થાય છે। કોંગ્રેસ પર હુમલો બોલતા પીએમ મોદીએ કહ્યું કે દેશની સૌથી જૂની પાર્ટી અર્બન મોદીવાદીઓ અને પક્ષમ ઊભી રહે છે। તેઓ નકસલવાદ અને મુદ્દો બનાવીને વોટોની ખેતી કરે છે। બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ। હાલ અમલેડીમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यालय द्वारा ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो।
दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं। आपका आने वाला नवा वर्ष सुखमय संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं। मैं भगवान रक्षा दल गुजरात प्रदेश अध्यक्ष घनश्याम शर्मा सभी देशवासियों को हार्दिक शुभकामनाएं, नूतन वर्ष की हार्दिक शुभकामनाएं। आने वाला नूतन वर्ष, नया वर्ष सभी देशवासियों के लिए उज्ज्वल भविष्य लाए और स्वास्थ्य, दौलत और सफलता से भरपूर हो, ये हमारी शुभकामना है। भगवान रक्षा दल हिंदुत्व के लिए बना हुआ है। एक जरूर रिक्वेस्ट करेंगे हम सभी से, वो है राम मंदिर। जो राम की वजह से दीपावली को मना रहे हैं हम, उसी का मंदिर नहीं बन पा रहा है। इसलिए हिंदुत्व को जगाने के लिए एक बार बार विनती करता हूं मैं कि इस मंदिर को बनाने के लिए जरूर जागृत रहे और भगवान रक्षा दल से जुड़े। जय सियाराम, जय सियाराम। समग्र गुजरातना परिवारना सौ स्वजनों भाई बहनों ने दिवाळीनी शुभकामना अने आगामी नवू वर्ष आपना सौना माटे खूब सारू सुखमय शांतिमय समृद्धि साथे पसार थाय एवी हृदयनी शुभकामना अने एनएस गुजरात ने पण शुभकामना। एक नवू साहस मीडियाना क्षेत्रमां પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના। ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમાં આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહા, આ ધરતીના આપણે બધા પૃથ્વી એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ, એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના। અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે। मैं डॉक्टर हसमुख अग्रवाल यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के, भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। NS ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા આપની આ લોક
ચેનલ પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. ડીસા તાલુકાના મોટેરા ગામો વર્ષોથી ચાલી આવતી પરંપરાગત અશ્વ દોડ અને ઊંટ દોડની સ્પર્ધા ભાઈબીજના દિવસે યોજાય છે. લખાણી તાલુકાના પેપડું ગામને શ્રી નકળંગ ભગવાનના મંદિરે મોટો મેળો બેસતા વર્ષની રાત્રે ભરાય છે, જ્યાં તેમનું પેપડું મંડળના મહંત દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. જ્યાં રાત્રે રોકાણ પેપડું મુકામે રાત્રે પ્રખર સાથે ભાઈઓ ઘોડે સવારી પર પેપડું ગામે આવે છે અને પાછળ એક લેક વાયકા ગણાયેલી છે, જેમાં દંતકથા રૂપે આજથી 757 વર્ષ પહેલાં ઇતિહાસ મુજબ પહેલાં રાજસ્થાનમાં આવેલા જાલોરાના વિરમસિંહ ચૌહાણની રાજવી રજવાડા ઉપર દિલ્હીના બાદશાહ ઈસવીસન 1300ની સાલમાં અલાઉદ્દીન ખિલજીના જલોરના વિરમસિંહ ચૌહાણના રજવાડા ઉપર હુમલો કર્યો હતો. તેમના સાથીઓને કેસરિયા કરવાનો નિર્ણય લેતા રાજવી વિરમસિંહ ચૌહાણના દીકરી નામે ચોથબાને એક સાધુ નામે ચોથબાને એક સાધુ નામે અંચળનાથ સાથે કુંવરી યોથબાને લઈને સલામત જગ્યાએ ગુજરાતમાં જવાનો આદેશ કર્યો હતો. જ્યાં આ સાધુ મહાત્મા તે ત્યાંથી કુંવરી ચોથબાને લઈને સલામત બનાસકાંઠાના લખાણી તાલુકાના પેપડું ગામે ફરતા આવેલા, જ્યાં તે સમયે પણ પેપડું ગામને વાગેલા દેવુસિંહ નામના રાજાનું રજવાડું ચાલતું હતું. આથી સાધુ અંચળનાથે દેવુસિંહ વાઘેલાને પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં તેમની સાથે રહેલી કુંવરી યોથબાના લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ તેવા સમયે કુંવરી યોથબાના લગ્ન રાજી દેવુસિંહ વાઘેલાના સાથે નક્કી થયા હોય તેવા સમયે કુંવરી યોથબાનો ધર્મનો ભાઈ ન હતો, જેથી તેમણે મેડુથા રાઠોડ કુળના ભાઈને ચુંદડી આપીને લગ્નની ચોરીમાં વચન માંગ્યું કે તેમની કે તેમો જે રીતે બખરર પહેરીને આવ્યા છો તેવી રીતે મારા લગ્નમાં તેવી રીતે દર ભાઈ બીજના દિવસે ચુંદડી આપવા માટે અશ્વ ઉપર સવાર થઈને બખર પહેરીને દર સાલે ભાઈબીજના દિવસે મળવાઓ. આમ કહીને રાઠોડ પરિવારના ભાઈઓ વર્ષોથી પરંપરાગત રીતે આને નિભાવી રહ્યા છે. આ સાલમાં મેડુતા રાજની પાર્ટી રાઠોડ ધારસિંહ મફાજ સરમાં લોખંડનું બ્રખર ધારણ કર્યું હતું. મોટી સંખ્યામાં નાનકડા ગામમાં કીડિયા પણ ઉમટી પડ્યું હતું. જયસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. એક બાદ આપનું સ્વાગત છે. દેશભરમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. શનિવારે ક્રૂડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોને રાહત મળી છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલના ક્રમશઃ 77.89 રૂપિયા તેમજ પ્રતિ લીટર થવાને કારણે તેમજ ડીઝલ 72.58 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું છે. દેશભરમાં સતત પેટ્રોલ અને ડીઝલની ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. શનિવારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો આવવાને કારણે સામાન્ય લોકોમાં રાહત મળી. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલ ક્રમશ 77.89 રૂપિયા પ્રતિ લીટર તથા 72.58 રૂપિયા પ્રતિ લીટર થયું. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 70 પૈસાનો ઘટાડો, ત્યાં ડીઝલના 16 પૈસાનો ઘટાડો આવ્યો. ત્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં શનિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ઘટાડો આવ્યો. ઘટાડાને કારણે શહેરમાં પેટ્રોલની કિંમત 83.40 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિંમત 76.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે ગુરુવાર બાદ શુક્રવારના પણ પેટ્રોલ અને ડીઝલની ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની ભાવમાં 15 પૈસાનો ઘટાડો સામે આવ્યો, જ્યારે મુંબઈ પેટ્રોલમાં ભાવમાં 15 પૈસા અને ડીઝલના ભાવમાં 16 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીમાં ઘટાડા બાદ પેટ્રોલ 78.06 પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. જો ડીઝલની વાત કરીએ તો દિલ્હીમાં ડીઝલ 72.74 રૂપિયા પ્રતિ લીટર થયું છે, જ્યારે મુંબઈમાં ડીઝલ 76.22 રૂપિયા પ્રતિ લીટર છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા શુલ્ક ઘટાડ્યા બાદ
શનિવારે સતત 22મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. આ ભાવથી ઘટાડાની સામાન્ય જનતાને ફાયદો થઈ રહ્યો છે. મહત્વનું છે કે દિલ્હી અને મુંબઈ બંને જગ્યાએ પર ડીઝલની 70 રૂપિયાથી ઉપર ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ ભાવમાં પણ 70ની સપાટી ઉપર રહ્યા છે. પેટ્રોલ ડીઝલની કિંમતમાં ગત મહિને રેકોર્ડ તોડ વધારો જોવા મળ્યો. આ દરમિયાન વિપક્ષે પેટ્રોલ ડીઝલની ભાવને લઈને સરકાર પર પ્રહાર કરી થઈ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સરકાર પણ તેના જવાબમાં એક વાત પકડીને બેસી રહી કે પેટ્રોલ ડીઝલની ભાવમાં થઈ રહેલા વધારા પાછળ વિશ્વ સ્તરે વધી રહેલ ક્રૂડ ઓઇલના ભાવ છે. કેન્દ્ર સરકારે 4 ઓક્ટોબરે ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં 2.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો અને સાથે જ મોટા ભાગના રાજ્યોમાં પણ રાજ્ય ટેક્સમાં ઘટાડો કર્યો હતો, જેથી તે સમયે લોકોને થોડી રાહત મળી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દિલ્હી. છત્તીસગઢના વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, છત્તીસગઢના પ્રભારી PL પુનિયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેલ બઘેલ અને વરિષ્ઠ નેતાઓની સાથે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢના પ્રભારી PL પુનિયા, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેલ બઘેલ અને વરિષ્ઠ નેતાઓની સાથે ચૂંટણી ઢંઢેરાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી દ્વારા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો, જેને જન ઢોસા પત્ર નામ આપવામાં આવ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં ક્રૂડ ફોર ઓલ, હેલ્થ ફોર ઓલ સહિત શિક્ષાકર્મીઓ અને યુવાઓ માટે ઘણું બધું છે. આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે 1 લાખ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા પર રાહુલ ગાંધીએ કહ્યું કે ઇતિહાસમાં પ્રથમ વખત આટલા લોકોને અભિપ્રાય લેવામાં આવ્યો છે. પ્રથમ વખત કોઈ રાજ્યમાં આટલા લોકો સાથે વાત કરી ચૂંટણી ઢંઢેરાની તૈયારી કરવામાં આવી. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનશે તો દારૂબંધી કરવામાં આવશે. છત્તીસગઢના નેતા વિપક્ષ TS સિંહદેવે કહ્યું કે છત્તીસગઢ માટે 36 લક્ષ્યો રાખવામાં આવ્યા છે, જેમાં યુવાઓ, મહિલાઓ, SC ST માટે પ્લાન વિચારવામાં આવ્યા છે. પત્રકારો, વકીલો અને ડોક્ટરો માટે સુરક્ષા કાયદો બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. પેન્શન યોજનામાં 60 વર્ષ કરતાં વધારે ઉંમરના નાગરિકોને દર મહિને 1075 વર્ષથી ઉપરના નાગરિકોને 1500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, છત્તીસગઢ. બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.